तुंडाय गौरी तनयाय धीमहि गजेशानाय भालचंद्राय श्री गणेशाय
રહે છે તેવી જ રીતે મહેમાનોના આગમનથી આજનો આ કાર્યક્રમ પણ પ્રફુલ્લિત બની ગયો છે આ કાર્યક્રમની રોનક વધાર મહેમાનોના સન્માન અને આદર સત્કાર માટે કુમાર શાળાના બાળકો સ્વાગત ગીત રજૂ કરશે सागर छलकाया तुम शुभ स्वागतम।
में जो बहता है उसे नीर कहते हैं, दूध में हो चावल दूध खीर कहते हैं, सरहद पे जो लड़ते उसे वीर कहते हैं, हम मना रहे हैं विज्ञान गणित पर्याण प्रदर्शन, तो ये उमरगाम तालुका की तकदीर कहते हैं, तकदीर कहते हैं, तकदीर कहते हैं। जो जा तालियों की एक बार बधाई दे। આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી છે, જ્યાં દરેક પ્રત્યેક ખૂણાનો વ્યક્તિ એકબીજા સાથે ક્ષણભરમાં માહિતીની આપલે કરી શકે છે. વિદેશમાં રહેલો ડોક્ટર પણ આપણા દેશમાં સર્જરીનું કામ કરી શકે છે. તેવા યુગને એક નાનકડું કાર્યક્રમથી બાળકોની તર્ક શક્તિને ઉજાગર કરવા આજના જિલ્લા કક્ષાના વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં અત્રે ઉપસ્થિત માનનીય આદરણીય આજના સમારંભના અધ્યક્ષ મહોદય લોકલાડીલા ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર સાહેબ આ તબક્કે આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે, તો તેમનું હું આ તબક્કે હાર્દિક સ્વાગત કરું છું. જેઓ હર હંમેશ અમારી સાથે રહે સંકળાયેલા છે, તેમનું અમને સતત માર્ગદર્શન મળતું રહે છે, તો તેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે, તો તેમનું પણ હું આ તબક્કે હાર્દિક સ્વાગત કરું છું. અમારા કાર્યક્રમમાં પ્રેરક માર્ગદર્શન પૂરું પાડનાર પ્રાચાર્ય શ્રી વર્ષાબેન કાપડિયા પણ અમારા કાર્યક્રમના ઉપસ્થિત થયા છે, તો તેમનું પણ હું આ તબક્કે હાર્દિક સ્વાગત કરું છું. નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ચારુલતાબેન, જેઓ બાળકોને ઉત્સાહ અને આશીર્વાદ પ્રવચન આપવા માટે ઉપસ્થિત રહ્યા છે, તો તેમનું પણ હું આ તબક્કે હાર્દિક સ્વાગત કરું છું. તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી પ્રતિનાબેન, જેઓ પણ આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી છે, તો તેમનું પણ હું આ તબક્કે હાર્દિક સ્વાગત કરું છું. અભિવાદનની અંદર તાલુકા પંચાયતના પ્રમુખ મહોદય રમેશભાઈ દાંડા સાહેબનું સ્વાગત અને અભિવાદન કરવા માટે હું આમંત્રિત કરીશ ડોક્ટર પંકજસિંહ દેસાઈ, વિજ્ઞાન સલાહકાર, કે જે અમને પુષ્પગુચ્છ આપી એમનું અભિવાદન અને સ્વાગત કરશે. મિત્રો, આપણે સૌ તાળીના ગગડે વધાવીશું. સ્વાગત થઈ રહ્યું છે. સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. ઉમરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ પટેલને આમંત્રિત કરું કે તેઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. પ્રમુખ મહોદયના હસબન્ડ શ્રી શ્રીમાન હર્ષદભાઈ સાહેબનું અભિવાદન કરવા માટે માન્ય બીએસસી ધોરણસિંહ કમલેશસિંહ ચૌહાણ સાહેબને વિનંતી કરીએ, તેઓ અમને પુષ્પગુચ્છ આપી એમનું અભિવાદન અને સ્વાગત કરશે. આપણે સૌ તાળીના ગગડાથી વધાવીશું. તો સ્વાગત થઈ રહ્યું છે. આપણે સૌ તાળીના વધાવીએ. મિત્રો, આજના જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અંદર ઉપસ્થિત આપણા ઉમરગામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી રાજપૂત સાહેબનું અભિવાદન અને સ્વાગત કરવા માટે પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈને વિનંતી કરીએ કે એમને પુષ્પગુચ્છ આપી એમનું અભિવાદન અને સ્વાગત કરશે. આપણે સૌ તાળીનો ગગડાથી વધાવીએ. તો સ્વાગત થઈ રહ્યું છે. તાળીનો ગગડાથી વધાવીએ. સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. ત્યારબાદ આપણા જિલ્લા કક્ષાના વિજ્ઞાન અને ગણિત પર્યાન પ્રદર્શનની અંદર પ્રાથમિક શિક્ષકોને તેઓ એમને પુષ્પગુચ્છ આપી એમનું અભિવાદન અને સ્વાગત કરશે. તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી પ્રતિભાબેનનું સ્વાગત કરવા માટે ઓબીટ નિરીક્ષક માલતીબેનને આમંત્રિત કરું કે તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. માલતીબેન. ઉપસ્થિત
ના સદસ્ય સ્વાગત મિત્રો સાથે આજના કાર્યક્રમમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના કન્વીનર અને સિનિયર કાર્યાધ્યક્ષ શ્રી અને વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મહોદય અને શ્રી ગોગુણભાઈ પટેલ સાહેબનું અભિવાદન કરવા માટે હું બી નિરીક્ષક શ્રી રાજેશભાઈ અને આ શાળાના યજમાન શાળાના મુખ્ય શિક્ષક શ્રી રાજેશભાઈને વિનંતી કરીએ અભિવાદનનું સ્વાગત થઈ રહ્યું છે. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલસાડ અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ આયોજિત પ્રાથમિક શાળાઓ માટેના જિલ્લા કક્ષાના વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં આપણી સાથે ઉપસ્થિત સમારંભના અધ્યક્ષ પરમ આદરણીય રમણભાઈ પાટકર સાહેબ અને લોકલાડીલા ધારાસભ્ય શ્રી સાહેબનું હાર્દિક અભિવાદન છે. પ્રમુખ તાલુકા પંચાયત ઉમરગામના આદરણીય રમેશભાઈ, તાલુકા વિકાસ અધિકારી આદરણીય અક્ષયસિંહ સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રીતિબેન, આ તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર પ્રમુખ શ્રી નગરપાલિકા ઉમરગામ ચારુશીલાબેન, સિનિયર કોષાધ્યક્ષ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ શ્રી ગોકુળભાઈ, અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ શ્રી રામુભાઈ, ડાયસ ઉપર ઉપસ્થિત તમામ આદરણીય મહાનુભાવો, તમામ તાલુકામાંથી પધારેલા બીઆરસી કોઓર્ડિનેટર્સ મિત્રો, સીઆરસી કોઓર્ડિનેટર્સ મિત્રો, આપણો જિલ્લા કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન જેના આંગણે યોજાયું છે એ કુમાર શાળા ઉમરગામના યજમાન શિક્ષક ભાઈ બહેનો આચાર્ય શ્રી અત્રે, જિલ્લા કક્ષાએ ઉપસ્થિત થયેલા બાળ વૈજ્ઞાનિક મિત્રો, માર્ગદર્શક શિક્ષકો અને તમામ સારસ્વત મિત્રો, આપ સૌનું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલસાડ અને વલસાડ જિલ્લા શિક્ષણ પરિવાર વતી હાર્દિક અભિવાદન છે. આજના આ જિલ્લા કક્ષાના વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનમાં જે બાળક બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો છે એ તમામ બાળ વૈજ્ઞાનિક મિત્રોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ અને ખૂબ ખૂબ આશીર્વાદ. આપણા આ જિલ્લા વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનનો મુખ્ય વિષય છે ટેકનોલોજી અને રમકડા. એના 5 પેટા વિભાગોમાં વિજ્ઞાન ગણિત અને પર્યાવરણના તત્કાલીન સમસ્યાઓ ઉપર આપણા બાળ વૈજ્ઞાનિકો સુંદર મજાની ઉકેલની પરિસ્થિતિ સાથેના પ્રોજેક્ટ રજૂ કરે છે એનો આનંદ છે. આખા જિલ્લાના તમામ તાલુકાના બાળકો આ વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 3 દિવસ સુધી નિહાળવાના છે. આ સમાજ આ બાળ વૈજ્ઞાનિકો શું રજૂ કરી શક્યા છે એ જોવા આવવાનો છે. આનું એક રોટેશન ગોઠવાયું છે અને બાળ વૈજ્ઞાનિકોને આપણે બધા જ પ્રોત્સાહિત કરવાના છીએ. ગયા અઠવાડિયે મારા ઉપર એક ફોન આવ્યો કે બેન, જિલ્લા કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન અને એનો થીમ ટેકનોલોજી અને રમકડા, ગણિતમાં તો કઈ રમકડા હોતા હોય, આ કેવું છે, કઈ ઊંધું નથી લાગતું? મેં એમને કહ્યું કે ભાઈ, એ સમજવા માટે અમારી પ્રાથમિક શાળામાં ભણવું પડે. કેવી રીતે ગણિતને ટેકનોલોજીના મદદથી શીખવાડી શકાય કે કેવી રીતે ગણિતના પ્રશ્નોને રમકડાથી ઉકેલી શકાય એ શીખવા માટે તો શાળામાં આવવું પડે. તો થોડી વાત કરી લઈએ કે આ ગણિત છે શું. આદિ માનવના જમાનાની વાત કરીએ તો ત્યારે કોઈ જ આવી શોધખોળ નહોતી. માણસ ભટકતું જીવન ગુજારતો હતો અને ધીરે ધીરે એ ગુફામાં રહેતો થયો.
માનવને એમ થયું કે ઘેટા અને બકરા દૂધ માટે અને ઊન માટે બહુ જરૂરી છે, એટલે એણે ઘેટા બકરા પાડવાનું શરૂ કર્યું. એણે એક વાડો બનાવ્યો અને વાડામાં એ ઘેટા બકરાને પૂરી દે અને રોજ સવારે વાડો ખોલીને ઘેટા બકરાને લઈને જંગલમાં ચરાવવા જાય. એક દિવસ એને એમ થયું કે હું તો મારા મોટા ભાગના ઘેટા બકરાને ઓળખું છું, કોઈકના ચિહ્નો ઉપરથી, કોઈના ડાઘા પરથી, કોઈની જુદી જુદી આકૃતિ ઉપરથી મને બધી ખબર પડે છે. એક દિવસ સાંજે વાડામાં ઘેટા બકરાને પૂરતી વખતે એને એવું થયું કે મારા રોજના ઘેટા બકરા કરતા આજે કંઈક સંખ્યા ઓછી જણાય છે. એટલે વાડો બંધ કરીને જે રસ્તેથી આવ્યા હતા તે રસ્તે પાછો ઘેટા બકરા શોધવા નીકળ્યો. રસ્તામાં ત્રણ બકરા ભૂલા પડેલા એને દેખાયા. એણે એને સાથે લીધા. આગળ ચાલ્યો તો ત્રણ ઘેટા મરેલા પડ્યા હતા. કેમ? તો કે વિકરાળ પશુઓએ એને મારી ખાધેલા હતા અને એ પાછો આવ્યો. બીજે દિવસે પાછા બે ત્રણ બકરા એને ઓછા લાગ્યા. એ પાછો નીકળ્યો અને રસ્તેથી શોધી લાવ્યો. અને ત્રીજે દિવસે આ આપણા આદિમાનવ આ ભરવાડ ભાઈને એક વિચાર આવ્યો. જ્યારે માણસ તકલીફમાં હોય ને ત્યારે આપણી પાસે બુદ્ધિ છે, આપણે બુદ્ધિથી વિચાર કરીએ. તો આ આદિમાનવે વિચાર કર્યો કે મારા પાસે કેટલા ઘેટા બકરા છે. ત્યારે કઈ આંકડાઓની શોધ નહોતી થઈ, એટલે મને હિસાબ કેવી રીતે રાખવો સમજ નથી પડતી. થોડું વિચાર્યું એટલે એને એક બુદ્ધિ સૂજી. એવું કહેવાય છે ને કે નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન, જરૂરિયાત એ શોધખોળની માતા છે. તો આને જરૂરિયાત ઊભી થઈ કે મારે હિસાબ કેવી રીતે રાખવો, મારા ઘેટા બકરા રોજ ખોવાઈ જાય છે, મને ખબર નથી પડતી કે કેટલા ઓછા થાય છે. એણે આજુબાજુના બધા પથરા ભેગા કર્યા, એક ઢગલો કર્યો અને એક ટોપલો લઈ આવ્યો અને એણે સાંજે એ રિટર્ન થયેલા જેટલા પણ ઘેટા હતા ટોપલામાંથી એક એક ઘેટું અંદર જાય એટલે ટોપલામાં એક પથરો નાખે, બીજું ઘેટું અંદર જાય એટલે ટોપલામાં બીજો પથરો નાખે. જેટલા ઘેટા અંદર ગયા એટલા પથરા ટોપલામાં નાખ્યા અને વાડો બંધ કરી દીધો. બીજે દિવસે સવારે જેટલા ઘેટા બહાર નીકળે તે પ્રમાણે આ ટોપલામાંથી બીજો પથરો બીજા ટોપલામાં નાખે અને એ ટોપલો સાચવીને એ ચરાવવા ગયો. સાંજે આવીને જેટલા ઘેટા અંદર જાય એટલો પથરો ટોપલામાંથી બીજા ટોપલામાં નાખે અને અંદાજ બાંધે કે આજે મારી પાસે ટોપલામાં કોઈ પથરા વધ્યા કે નહીં. જો પથરા વધ્યા તો એટલા મારા ઘેટા ગાયબ છે. તો એ પાછો શોધવા જાય અને એને આ ઘેટા બકરા મળે. તો આ આદિમાનવના ટોપલામાં જે પથરા હતા ને તે આપણા માટે નિમિત્ત બન્યા, એક બે ત્રણ આ બધા આંકડાઓ માટે. આદિમાનવના આ ટોપલામાંના પથરાએ માણસને વિચાર તો કર્યો કે કેવી રીતે વસ્તુઓની ગણતરી કરી શકાય અને આ એક બે ત્રણ ચાર એ બીજું કંઈ જ નથી, આ તો બહુ અમૂર્ત વાત છે. પણ એને એક એક સંગતતા સાથે જોડીને મૂર્ત સ્વરૂપે આપણે શીખતા થયા. આ એક વિચાર છે, આ એક ટેકનિક છે, આ એક સિસ્ટમ છે જે જીવંત વસ્તુને પણ લાગુ પડે અને નિર્જીવને પણ લાગુ પડે. માનો કે ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર સાહેબને કે હું એમને સાલ ઓડાડી એમનો અભિવાદન કરશે. મિત્રો આપણે સૌ તાળીનો ગગાડી વધાવીએ. ખરેખર દાતાઓએ ખૂબ દિલ દઈને મિત્રો દાન આપ્યું છે. બાળકને આ કરતા વિશેષ સ્થાન આ વખતે મળ્યું છે. એમના દ્વારા પ્રાર્થના ખંડ મિત્રો મળ્યો છે અને એનું ઉદઘાટન પણ આજે કરવાના છે. સૌને નમસ્કાર. આજે પ્રાથમિક શિક્ષણ માં જિલ્લા કક્ષાના ગણિત પર્યાવરણ અને
મહોત્સવ ની અંદર ઉપસ્થિત રહેલા તાલુકા પંચાયત ના અન્ય પ્રમુખ શ્રી રમેશભાઈ, જિલ્લા પંચાયત ના પ્રમુખ ના પતિ માન્ય શ્રી હર્ષદભાઈ, જેમને આ શાળાની અંદર અને માણેકપુર બીએસસી નર્સિંગ કોલેજની અંદર છાત્રાલય માટે 65 લાખ રૂપિયાનું દાન કર્યું છે, એવા ગ્રેટ કંપનીના માલિક શ્રી, જિલ્લા શિક્ષણ સમિતિના જિલ્લાના માન્ય પ્રમુખ શ્રી નિર્મળાબેન, તાલુકા વિકાસ અધિકારી શ્રી, ઉપપ્રમુખ શ્રી પ્રતિમાબેન, તાલુકા નગરપાલિકાના માન્ય પ્રમુખ શ્રી તરુણબેન તથા અહીંયા સ્ટેજ પર બિરાજમાન તમામ પદવીધારો, પદાધિકારીઓ, શિક્ષક આચાર્ય સંઘના માન્ય પ્રમુખ શ્રી, શિક્ષણ અધિકારી શ્રી નિર્મળાબેન તથા અલગ અલગ તાલુકામાંથી ઉપસ્થિત રહેલા શિક્ષક પત્ર આચાર્યશ્રીઓ, વાલા બાળકો અને પત્રકાર બંધુઓ, આજે આપણે સૌ ખૂબ જ સારા વાતાવરણ શિક્ષક સંઘ દ્વારા આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. આ કાર્યક્રમ તો દર વર્ષે કરતા હોઈએ છીએ, પણ આ વખતે બાળકો દ્વારા નવી નવી ટેકનોલોજીની શોધ લાવીને આગળ વધવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે સૂચના આપી છે તે રીતે એમની કૃતિ જે લાવ્યા છે એ કૃતિ નિહાળવા ખૂબ જ અતિ મહત્વનું છે. અને હું માનું છું કે જ્યારે ડૉક્ટર સાહેબે બેને જે વાત કરી એ વાત તદ્દન સાચી છે કે ભૂતકાળની અંદર કોઈ પણ જાતનો શોધ નહીં હતો, શોધ થઈ છે તો પાછળથી થઈ છે, અને જ્યારે શોધ થઈ છે ત્યારે આપણે પણ તેટલા હોશિયાર બન્યા છે, અને એ જ્યારે હોશિયારીની અંદર જાણકારી મળે છે આપણને ત્યારે જો સાયન્ટિસ્ટ તરફ જો નજર કરીએ તો એ દેશ, એ ભારત, એ જ ઉમરગામ તાલુકા હતો. ભૂતકાળની અંદર ખાવા માટે પણ ખાફા પડતા હતા, અન્ન પણ ન મળતું હતું, પણ આપણા સાયન્ટિસ્ટોએ સંશોધન કર્યું અને બિયારણ નવું લાવીને અન્ન ક્ષેત્રે સ્વાવલંબી આપણે બન્યા છીએ. એ જ પરિસ્થિતિ વીજળીની અંદર પણ હતી, વીજળી પણ આપણને તૂટક તૂટક મળતી હતી. આજના કાર્યક્રમના અધ્યક્ષ મહોદય માનીય શ્રી ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર સાહેબના હસ્તેથી ઉત્તર તાલીમના વિદ્યાર્થીઓ ને વધાવીશું, સાથે તમામ પદાધિકારીઓ, તમામ હોદ્દેદારશ્રીઓ ને જોડવા માટે વિનંતી છે. ઉમરગામની અંદર કુમા શાળાની અંદર રાજ્ય કક્ષાની અંદર જેવું આયોજન હોય, જે ટેન્ટ બનાવીને દરેક કૃતિનું પ્રદર્શનમાં ગોઠવ્યું હોય એવું રાજ્ય કક્ષાનું આયોજન અહીં થયેલ છે. ખરેખર ઉમરગામ ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવક ઘટે, સાથે એની અંદર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મેડમ શ્રી પ્રીતિબેન, બીએસસી કોર્ડિનેટર શ્રી કમલેશસિંહ ચૌહાણ સાથે થયું, એ પણ ખૂબ યશસ્વી રહ્યું. અને આપણે જોઈ શકીએ છીએ આજે આ જિલ્લા કક્ષાનું પણ એ જ પંથે, યશસ્વીના પંથે, સફળતાના પંથે આગળ વધી રહ્યું છે. ખરેખર ખૂબ સુંદર આયોજન, બાળકોને કેન્દ્રમાં રાખી તમામ બાળકોને કોઈ પણ જાતની અગવડ નહીં પડે, તમામ સગવડો એમને પૂર્તિ થાય એવું સુંદર આયોજન આજે અહીં થયું છે. આ શાળા માટે અને આ ઉમરગામ તાલુકા માટે જાણજો.
सिंचाई पर पानी ले तट पर आला तमाम घरों ने जल क्षेत्र की योजना द्वारा पानी आप योजना पर वैज्ञानिक अस्त घरेलू चित्र अभी हूँ समाज मे उपयोगी थे बाढ़ विद्यार्थी बनाला जिला कक्षा जाए जिला पास कर जिला कक्षा का कार्यक्रम आए थे आधार वैज्ञानिकों से नवी नवी योजना बना સર પ્રિયંકા બેન ઉદઘાટન થઈ રહ્યું છે દાતાશ્રી નો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આવી ગયો આયોજિત જિલ્લા કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનના સમાપન કાર્યક્રમની અંદર ઉપસ્થિત આ તાલુકાના અને આજના કાર્યક્રમના સમારંભના અધ્યક્ષ અને ઉમરગામના લોકરાળીના ધારાસભ્ય માનનીય રમણભાઈ પાટકર સાહેબશ્રી જેઓએ પોતાનો કિંમતી સમય અહીં ગાળી નાના બાળ વૈજ્ઞાનિકો માટે સમય ફાળવ્યો એ બદલ તમામ ઉમરગામ શિક્ષણ સમિતિઓથી તેમજ વલસાડ જિલ્લા શિક્ષણ પરિવાર વતી એમનો હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ સાથે જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ માનનીય નિર્મળાબેન જાદવ જેઓ પણ પોતાના વ્યસ્ત શેડ્યુલમાં સુધી પધારી અમારી શોભામાં અભિવૃદ્ધિ કરી એ બદલ સમગ્ર ઉમરગામ તાલુકા વતી તેમજ જિલ્લા શિક્ષણ પરિવાર વતી એમનો બી હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ આ સમારંભની અંદર ઉપસ્થિત જેઓ ખાસ યજમાન હોય જેઓ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રીમતી ડૉક્ટર વર્ષા મેડમ જેઓ માધ્યમિક કક્ષાનો વિજ્ઞાન મેળો હોય ત્યાં પણ ત્યાંથી પોતાનો કિંમતી સમય કાઢી અહીં આવ્યા અને બાળકોને નાના બાળ વૈજ્ઞાનિકોને આશીર્વચન આપ્યા એ બદલ હું સમગ્ર શિક્ષણ પરિવારોથી એમનો બી હાર્દિક આભાર વ્યક્ત કરું છું અત્રે ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને આજના સમારંભના અધ્યક્ષશ્રી એવા શ્રીમાન રમેશભાઈ દગડા સાહેબ જેઓ પોતાની કારોબારી હોય પોતાના તાલુકા પંચાયતના સદસ્યો ત્યાં તાલુકામાં બેઠા હોય પોતાનો કિંમતી સમય ફાળવી અહીં આવ્યા અને આપણા શોભામાં વધારી એ માટે હું સમગ્ર ટીમ વતી પ્રમુખશ્રીનો બી હું આભાર વ્યક્ત કરું છું સાથે હું આભાર વ્યક્ત કરીશ જેમના સલાહથી જેમના માર્ગદર્શનથી સમગ્ર જિલ્લાની અંદર વૈજ્ઞાનિક અભિગમ કેળવાય એવા સરસ મજાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયું એવા શ્રી પંકજસિંહ દેસાઈ એમનો બી હું આભાર વ્યક્ત કરું છું સાથે હું આભાર વ્યક્ત કરીશ આ તાલુકાના રાહબર અને ખૂબ જ ઉત્સાહી એવા તાલુકા વિકાસ અધિકારી માનનીય અક્ષરભાઈ રાઠોડ સાહેબશ્રી જેઓ પોતાની કારોબારી મિટિંગમાં છોડીને પણ તેઓ અહીં આવ્યા અને આ કાર્યક્રમની શોભા વધારી એ બદલ હું ટીડીઓ સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું સાથે હું આભાર વ્યક્ત કરીશ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીમતી પ્રીતિબેન પટેલ જેઓ પણ ત્રણ ત્રણ તાલુકાની જવાબદારી હોય છતાં પણ અહીં આવી આપણા કાર્યક્રમમાં શોભા વધારી અહીં ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત પ્રસંગ દ્વારા બિરદાવવામાં આવ્યા એ બદલ હું બેનનો બી આભાર માનું છું હું આભાર માનીશ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ચારુશીલાબેન જેઓનું ખૂબ જ વ્યસ્ત શેડ્યુલ હોય છતાં પણ અહીં આવી પોતાનો કિંમતી સમય ફાળવ્યો અને અમારા નાના નાના બાળ વૈજ્ઞાનિકોને એ જે પ્રોત્સાહિત કર્યા એ બદલ હું પ્રમુખશ્રીનો બી આભાર વ્યક્ત કરું છું સાથે હું વિશેષ આભાર વ્યક્ત કરીશ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કોષાધ્યક્ષ અને વલસાડ જિલ્લા સંઘના પ્રમુખ શ્રીમાન ગોકુળભાઈ પટેલ જેઓ અહીં આવ્યા એમનો બી હું આ તબક્કે આભાર વ્યક્ત કરું છું સાથે એમની સાથે બધા તમામ હોદ્દેદારશ્રીઓનો હું આભાર વ્યક્ત કરું છું હું આભાર વ્યક્ત કરીશ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જિલ્લાના અધ્યક્ષ શ્રીમાન રાહુભાઈ પટેલશ્રી તેઓ
ધર્મપતિ અહીં આવ્યા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા એ માટે હું એમનો અને એમની સમગ્ર હોદ્દેદારશ્રીઓને ટીમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. હું વિશેષ આભાર વ્યક્ત કરીશ વલસાડ જિલ્લાના તમામ તાલુકાના ઘટક સંઘના પ્રમુખશ્રીઓ, તેમના હોદ્દેદારશ્રીઓ જેઓ પોતાનો કિંમતી સમય ફાળવી અહીં આવ્યા એ બદલ હું એમનો બી આભાર કરું છું. સાથે વલસાડ જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના તમામ હોદ્દેદારશ્રીઓ અને પ્રમુખશ્રીઓ અહીં આવ્યા એમનો બી હું આ તબક્કે દિલથી આભાર વ્યક્ત કરું છું. હું વિશેષ આભાર વ્યક્ત કરીશ પત્રકારશ્રીઓનો. પત્રકારશ્રીઓ અહીં આવ્યા અને અમારા બાળકોની કૃતિઓને પ્રચાર અને પ્રસારના માધ્યમથી રાજ્ય સુધી પહોંચાડવાનો જે પ્રયાસ કરી રહ્યા છે એ બદલ હું આ તમામ મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. સાથે હું આભાર વ્યક્ત કરીશ વલસાડ જિલ્લાના તમામ બીઆરસી મિત્રો અને એમની ટીમ, તમામ સીઆરસી મિત્રો અહીં આવ્યા છે એ બદલ હું એમનો બી દિલથી આભાર માનું છું. હું ઉપસ્થિત અહીં તમામ તાલુકામાંથી પધારેલા સીઆરસીનો આભાર વ્યક્ત કરું છું અને વિશેષ આભાર વ્યક્ત કરીશ અહીં ઉમરગામ તાલુકાના સીઆરસી અને તમામ બીઆરસી ટીમનો કે જેમણે પણ આ કાર્યક્રમને સહયોગ આપવા ખૂબ જ હિંમત ઉઠાવી એમનો પણ આભાર વ્યક્ત કરું છું. હું સાથે આ વિશેષ આભાર વ્યક્ત કરીશ યજમાન શાળાના આચાર્યશ્રી અને બીટી સાગેવાળા રાજેશભાઈ પટેલ સાથે એમની જે ટીમ છે શિક્ષક ભાઈ બહેનો, એમણે આ પરિસરને સુંદર બનાવવા માટે અને સફળ બનાવવા માટે વિશેષ યોગદાન આપ્યું છે એ બદલ હું સમગ્ર કુમારશાળા ટીમને હું દિલથી આભાર વ્યક્ત કરું છું. હું આભાર વ્યક્ત કરીશ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ સમિતિઓ અને સમિતિઓના કન્વીનરશ્રીઓ, કન્વીનરની અંદર ઉપસ્થિત તમામ શિક્ષક ભાઈ બહેનોએ ખૂબ જ દિલથી મન મૂકીને કામ કર્યું તો જ આપણે આ કાર્યક્રમ સફળ બનાવી શક્યા. એટલે હું તમામ કન્વીનરશ્રીઓ, વિવિધ સમિતિના તમામ સદસ્ય ભાઈ બહેનોનો હું આ તબક્કે દિલથી આભાર વ્યક્ત કરીશ. સાથે હું આભાર વ્યક્ત કરીશ જેમના માટે, જેમના લીધે આપણે આટલું સરસ મજાનું આયોજન કરી શક્યા એવા નાના નાના બાળ વૈજ્ઞાનિકો અને બાળ વૈજ્ઞાનિકો આ ઉમરગામમાં નહીં પરંતુ વલસાડ જિલ્લાના તમામ તાલુકામાંથી, ઇન્ટર એરિયામાંથી, વનવાસી વિસ્તારમાંથી નાના નાના બાળકોને તૈયાર કરનાર તમામ શિક્ષક ભાઈ બહેનોએ ટૂંક સમયની અંદર ખૂબ જ સુંદર તમે બાળકોની અંદર વૈજ્ઞાનિક સિદ્ધાંતો, વૈજ્ઞાનિક અભિગમો અને સર્જનાશક્તિનું તમે નિર્માણ કરી શક્યા એવા તમામ વિજ્ઞાન ગણિત શિક્ષકોનો હું આ તબક્કે દિલથી આભાર વ્યક્ત કરું. સાથે જેમના માટે આપણે ભી કાફી આવ્યા, આકાશને આંબવાની જેમની ખ્વાહિશ છે એવા તમામ મારા નાના નાના બાળ વૈજ્ઞાનિકો જેમણે પોતાનું વિશેષ યોગદાન આપીને પોતાની બુદ્ધિ અને વય કક્ષાને ધ્યાનમાં આપીને જે વૈજ્ઞાનિક અભિગમો માટે કૃતિ અને મોડલ તૈયાર કર્યા છે એવા તમામ મારા નાના નાના ભૂલકાઓ બાળ વૈજ્ઞાનિકોનો હું દિલથી આભાર માનું છું અને હું આશા રાખું છું કે તમે અહીંથી સીધા રાજ્યમાં જાઓ એવી શુભેચ્છા પણ નાના બાળકોને પાઠવું છું. તેમજ આ તબક્કે હું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે દાતાશ્રીઓએ મન મૂકીને જે યોગદાન આપ્યું છે અને આ કાર્યક્રમની એક વિશેષતા આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે કોઈ પણ કાર્યક્રમને કરવો હોય તો એક પ્લાનિંગ જોઈએ અને પ્લાનિંગ અંદર અમે એક વિશેષ પ્લાનિંગ કર્યું તો કે લોકસહયોગ સમિતિ અને લોકસહયોગ સમિતિના માધ્યમ થકી અમે નાના નાના બાળકો માટે જેમણે 1-5 વિભાગની અંદર મોડલની સાથે આવેલા બાળકો, જે એક વૃદ્ધિ સાથે 2 બાળકો છે અને એક શિક્ષક છે, એ બાળકોને, તમામ બાળકોને 1500-2000 રૂપિયા સુધીની વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવા માટે જે પ્લાનિંગ કર્યું અને એમાં સફળતા મળી એ બદલ હું દાતાશ્રીઓનો દિલથી આભાર માનું છું. અને અહીં આવેલો બાળક એ આજીવન એ ચિરસ્મરણીય રહેશે કે અરબ સાગરના તટ પર અમે ગયા હતા અને અમે વિજ્ઞાન અભિગમ માટે વિજ્ઞાન મેળામાં ગયા હતા અને એમાંથી ત્યાં યાદગીરી વસ્તુઓ મળી હતી એવું રહેશે એવો અમે સહિયારો પ્રયત્ન કર્યો અને એમાં અમને દાતાશ્રીઓએ ખૂબ સહયોગ આપ્યો એ બદલ હું દાતાશ્રીઓનો હું આભાર માનું છું. અસ્તુ, જય હિન્દ, જય ભારત. મિત્રો સાથે આજે આખું જોઈ શકીએ છીએ આ પટાંગણ, એમનું માઇક્રો પ્લાનિંગ એમના દ્વારા કર્યું છે, એમના માટે પણ એકવાર મિત્રો જોરદાર તાળી થઈ જાય. ખૂબ ખૂબ તમામનો આભાર, આભાર, આભાર.